સરળ વિજ્ઞાનમાં સરળ ગતિનું ખૂબ જ અનેરું મહત્વ રહેલું છે ધ્વનિની ઉત્પત્તિ અને તેનું પ્રસારણ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગોની ઉત્પત્તિ અને તેનું પ્રસરણ માધ્યમમાં કેવી રીતે થાય છે આ બધી પાયાકીય બાબતોનો અભ્યાસ કરવા માટે સરળ આવર્ત ગતિ જે મુખ્ય રીતે પાયાની બાબતમાં રહેલી છે શાળાકીય અભ્યાસક્રમ દરમિયાન આપણે તરંગો અને દોલનો વિશે ધોરણ અગિયાર અને બારમાં ભણી ગયા છે આજે આજના તાસમાં ત્યારબાદનો અભ્યાસ હાથે લઈશું શાળાકીય અભ્યાસ દરમિયાન આપણે કેટલીક પાયાની બાબતો સમજેલા તેનું હવે પછીની સ્લાઇડમાં ખૂબ જ ઝડપથી પુનરાવર્તન કરી લઈએ કે જેથી આગળનો અભ્યાસ આપણે સારી રીતે કરી શકીશું હવે પછીની સ્લાઇડમાં આપ જોઈ શકો છો તેમ કેટલીક આકૃતિઓ જોઈ રહ્યા છીએ આપણે વ્યવહારમાં કેટલાય યાંત્રિક તંત્રો કોઈ નિશ્ચિત પથ પર કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિયત સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરતા હોય છે આવી પુનરાવર્તિત ગતિને આવર્ત ગતિ કહે છે આ સ્લાઇડની જમણી બાજુ વર્તુળાકાર ગતિ કરતો સંદર્ભકણ બતાડવામાં આવે છે કે જે અચળ કોણીય વેગથી વર્તુળાકારે ગતિ કરે છે આ જ કણની ગતિને વહ્યક્ષની ઉપર પ્રક્ષેપના સ્વરૂપમાં જોવામાં આવે તો બાજુની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અહીં સ્પ્રિંગના છેડે લટકતા વજનની ગતિ પ્રમાણે વાહ દિશામાં સુરેખ ગતિ જોવા મળે છે ત્યારબાદની ત્રીજી આકૃતિમાં સાદા લોલકની સરળ આવડત ગતિ દર્શાવી છે કે જેમાં લોલક મધ્યમાન સ્થાનની આસપાસ એક્સ દિશામાં તેના રેખીય ગતિપથ પથ પર નિયતબિંદુની આસપાસ આવર્ત ગતિ કરતો દેખાય છે આપણે જાણીએ છીએ તેમ નિયતબિંદુથી અંતર અથવા સ્થાનાંતરના સમપ્રમાણમાં પ્રમાણમાં અને નિયતબિંદુ તરફ એટલે કે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગતા બળની અસર હેઠળ પદાર્થ નિયતબિંદુની આસપાસ સુરેખ પથ પર આવર્ત ગતિ કરતો હોય તો તેવી ગતિને આપણે સરળ ગતિ તરીકે ઓળખીએ છીએ આ આકૃતિની સ્લાઇડમાં ચોથી અહીં માધ્યમમાં તરંગની રચના કેવી રીતે થાય છે તે દર્શાવ્યું છે જેમાં માધ્યમનો કણ જો સરળ આવર્ત ગતિ કરતો હોય તો અલગ અલગ સમયે તેનું સ્થાનાંતર મધ્યમાન સ્થાનથી જુદું જુદું હશે તેનું પરિણામી સ્વરૂપ તરંગ સ્વરૂપે જોવા મળે છે આ જ સ્લાઇડમાં આગળની જે એનિમેશન આકૃતિ છે તેમાં અલગ અલગ કંપ વિસ્તાર અને અલગ અલગ કળાવાળા ત્રણ કણો વર્તુળાકાર ગતિ કરે છે એ ત્રણ કણોને અનુરૂપ ભૂરું લાલ અને લીલું ટપકું સરળ આવર્ત ગતિ કરતું જોવા મળે છે જેને અનુરૂપ ઉત્પન્ન થતા તરંગો જુદા જુદા કંપ વિસ્તાર અને કળાવાળા છે જેની ગતિ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ સમગ્ર બ્રહ્માંડ વિવિધ પ્રકારના તરંગોના સમુદ્રથી તરબોળ છે વ્યાપ્ત છે આ આકૃતિમાં વિદ્યુત ચુંબકીય તરંગોનો વર્ણપટ દર્શાવ્યો છે આ જે વર્ણપટ આપ જોઈ રહ્યા છો તેમાં વિવિધ તરંગ લંબાઈઓના ગાળાઓમાં પથરાયેલા વિદ્યુત ચુંબકીય તરંગો દર્શાવેલા છે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમથી આપણે બધા જ પરિચિત છે વાસ્તવમાં આ તરંગો તબીબી ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક ક્ષેત્રે બહોળો ઉપયોગ ધરાવે છે એ પણ આપણે જાણીએ જ છીએ ઉદાહરણ તરીકે ઔદ્યોગિક ક્ષેત્રે દ્રવ્યના પરીક્ષણ માટે ઘેમા કિરણોનો ઉપયોગ થાય છે તબીબી ક્ષેત્રે ક્ષ કિરણોના ઉપયોગથી આપણે ક્યાં જાણ છીએ અલ્ટ્રાવાયોલેટ અને પાર રક્ત કિરણો પણ તબીબી ક્ષેત્રમાં વપરાય છે જો વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં દ્રશ્ય વિભાગ ન હોય તો આપણું શું થાત એની આપણે કલ્પના પણ કરી નથી શકતા અને આધુનિક સંદેશા વ્યવહારમાં તો વિદ્યુત ચુંબકીય તરંગો જ છવાયેલા છે તે આપણે જાણીએ છીએ આટલી પ્રાથમિક બાબતોનો અભ્યાસ કર્યા બાદ આટલી પ્રાથમિક બાબતો મગજમાં તાજી કર્યા બાદ આજના તાસમાં આપણે કેટલાક અન્ય પેરામીટર્સ અન્ય બાબતોને આવરી લેવાના છે જે અંતર્ગત સુપર પોઝિશન ઓફ ટુ સિમ્પલ હાર્મોનિક મોશન્સ એટલે કે બે સરળ આવર્ત ગતિ કરતા તરંગો એકબીજા ઉપર સંપાત થાય ત્યારે તેની પરિણામી અસર કેવી હશે એ જ કેવી જોવા મળશે તેનો અભ્યાસ કરીશું ત્યારબાદ આજ પ્રમાણે બે સિમ્પલ હાર્મોનિક મોશન્સ એટલે કે સરળ આવર્ત ગતિ કરતા તરંગો એકબીજાને લંબ રૂપે આપાત થશે ત્યારે કેવી પ્રકારની પરિણામી અસર જોવા મળશે કે જેને લિસાજો સિગર તરીકે પણ ઓળખવામાં આવે છે એનો અભ્યાસ કરીશું ત્યારબાદ એના ઉપયોગો શું છે તેના પ્રાયોગિક નિદર્શન કેવી રીતે કરી શકાય તેનો અભ્યાસ કરીશું અને ત્યારબાદ દોલનો દોલનો વિશેના ટાઈપ્સ ઓફ ઓસિલેશન્સ એટલે કે ફ્રી ડેમ્ડ એન્ડ ફોર્સ ઓસિલેશન્સ અને તેમજ અનુનાદ રેઝોનન્સ વિશેની કેટલીક પાયાની બાબતો આપણે જોઈશું સૌપ્રથમ સુપર પોઝિશન ઓફ ટુ સિમ્પલ હાર્મોનિક મોશન્સ ઇન એ સ્ટ્રેટ લાઇન એટલે કે જ્યારે બે સરળ આવર્ત ગતિ કરતા તરંગો એકબીજા ઉપર સુપર ઇમ્પોઝ થાય આપાત થાય ત્યારે શું થાય પરિણામી અસર કેવી જોવા મળે તેનો અભ્યાસ કરીશું આ સ્લાઇડમાં દર્શાવ્યું છે તે પ્રમાણે બે તરંગો દર્શાવેલા છે બંનેઓ સરળ આવર્ત ગતિ કરતા તરંગો છે હવે આ બે તરંગો એકબીજા ઉપર આ રીતે આમ સંપાત થાય તો સંપાતિપણાના સિદ્ધાંત અનુસાર તેની પરિણામી અસર કેવી હશે તે જોવા માટેનો પ્રયત્ન કરીએ આ જોવા માટે આપણે ગાણિતીય સમીકરણોનો ઉપયોગ કરીશું આપણે શાળાકીય અભ્યાસમાં જોઈ ગયા તેમ સરળ આવર્તગતિ કરતા તરંગોને આ રીતે લખી શકાય જે અંતર્ગત પ્રથમ સામા સરળ ગતિ કરતા તરંગને આપણે સમીકરણ સ્વરૂપે વાય વન ઇઝ ઇક્વલ ટુ એ વન ઓમેગાટી પ્લસ આલ્ફાવન અને બીજા સરળ ગતિ કરતા તરંગને વાય ટુ ઇઝ ઇક્વલ ટુ એ ટુ સાઇન ઓમેગાટી પ્લસ આલ્ફા ટુ રૂપે દર્શાવી શકીએ આપણે જાણીએ છીએ તેમ વાય વન અને વાય ટુ એ ડિસ્પ્લેસમેન્ટ્સ છે એ વન અને એ ટુ એ એમ્પ્લિટ્યુડ છે એટલે કે કંપ વિસ્તાર છે ઓમેગા એની ફ્રિકવન્સી છે ટી એટલે કે પિરિડિક ટાઈમ છે અને આલ્ફા જેને એપોક પણ કહી શકીએ આમ આ બે સમીકરણો હવે જ્યારે સંપાત થશે આ સમીકરણો મૂળભૂત રીતે સરળ આવર્ત ગતિને જ દર્શાવે છે હવે એકબીજા ઉપર સંપાત થાય ત્યારે ડ્યુ ટુ ધ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન એટલે કે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર આ બે સમીકરણોનો બૈજિક સરવાળો થાય ડિસ્પ્લેસમેન્ટના બેઝિક સરવાળો થાય એટલે કે વ્હાય બરાબર વાય વન પ્લસ વાય ટુ એ પ્રમાણે આ ડિસ્પ્લેસમેન્ટનો સરવાળો આપણે કરી શકીએ તો હવે આ બે સમીકરણનો સરવાળો કરતાં એને ગાણિતિક રૂપ આપતાં આ પ્રમાણેનું સમીકરણ આપણને મળશે અને અંતે એનું ફરીથી રૂપ આપતા પરિણામી ડિસ્પ્લેસમેન્ટ વ્હાઈ બરાબર કેપિટલ એ ઇન્ટુ સાઇન ઓફ ઓમેગાટી પ્લસ ફાઈવ આ પ્રકારનું સમીકરણ મળશે મહત્વની ઉપલબ્ધિ એ છે કે આ જે પરિણામી સમીકરણ વહે બરાબર એ સાઇન ઓમેગાટી પ્લસ ફાઈવ આ મળ્યું તે મૂળભૂત સરળ આવર્ત ગતિ કરતા તરંગોના પ્રકારનું જ છે એટલે કે આપણે કહી શકીએ કે જ્યારે બે સરળ આવર્ત ગતિ કરતા તરંગો એકબીજા ઉપર એક સીધી રેખામાં મહત્ત્વની વસ્તુ છે કે એક સીધી રેખામાં એ જ્યારે સંપાત થાય એક તરંગ અને બીજું તરંગ એક સીધી રેખામાં જ્યારે સંપાત થશે ત્યારે તેનું પરિણામી આપણને જે પણ સરળ આવર્ત ગતિ કરતું તરંગ મળશે જેનો એમ્પ્લિટ્યૂડ આ સ્લાઇડમાં બતાવ્યું છે એ પ્રમાણે એ સ્ક્વેર બરાબર એ વન સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ ટુ એ વન એ ટુ કોસ ઓફ આલ્ફા વન માઇનસ આલ્ફા ટુ થશે એટલે કે આ સમીકરણ પરથી આપણે એનો એમ્પ્લિટ્યૂડ પરિણામ પરિણામી સરળ આવર્ત ગતિ કરતાં ડિસ્પ્લેસમેન્ટમાં કેટલું એમ્પ્લિટ્યૂડ છે કેટલો કંપ વિસ્તાર છે એની વિશે આપણે માહિતી મેળવી શકીશું નીચે સમીકરણ જે દર્શાવ્યું છે એ પ્રમાણે ટેન ફાઈવ આ જે ફાઇવ છે એની કિંમત જાણવી હોય તો આ જે ટેન છે એને બરાબરની બીજી બાજુ લઈ દે ટેન ઇનવર્સ ઓફ રિમેનિંગ થિંગ્સ એના પરથી આપણે ફાઈનું મૂલ્ય પણ જાણી શકીએ આમ બે સરળ આવર્ત ગતિ કરતા સમીકરણોને આપણે પરિણામી અસર તરીકે પણ સરળ આવર્ત ગતિ કરતું તરંગ જ આપણને મળે છે એ એમ આપણે કહી શકીએ હવે આટલો ખ્યાલ લીધા પછી થોડા આપણે ઇતિહાસમાં જઈએ વિદ્યાર્થી મિત્રો આજથી બસો વર્ષ પહેલાં વૈજ્ઞાનિકો એને આ ખ્યાલ આવ્યો કે જે દોલનો ફિઝિક્સ લેબોરેટરીમાં ધ્વનિચીપ્યો એ દલો દોલનો ઉત્પન્ન કરવા માટેનું બહુ હાથવગું સાધન હોય છે પરંતુ સીઇંગ ઇઝ બિલિવિંગ જો આ દોલનો થાય છે એનો અનુભવ આપણે કાન પાસે રાખીને કરી શકતા હોય છે ધ્વનિચીપીએને જો કાન પાસે આમ રાખીએ તો એના દોલનોનો અહેસાસ સાંભળી શકીએ છીએ પરંતુ શું આપણે એને જોઈ શકીએ છીએ ખરા તો આજથી બસો વર્ષ પહેલાં વૈજ્ઞાનિકોએ આ પ્રકારનો આકૃતિમાં જેમ સ્લાઇડમાં દર્શાવ્યું છે એ પ્રમાણેનો એક પ્રયોગ કર્યો જે અંતર્ગત ઓપ્ટિકલ બિમ એટલે કે સાદુ પ્રકાશનું બીમ લેવામાં આવ્યું એ ધ્વનિ ચીપિયા ઉપર એક સાદો અરીસો લગાડી દેવામાં આવ્યો અને તેનું પરાવર્તન મેળવીને સ્ક્રીન ઉપર ધ્વનિને તરંગ સ્વરૂપે કેન્દ્રિત કરવામાં આવ્યો ટૂંકમાં ધ્વનિને તરંગ સ્વરૂપે જોયો આ જ પ્રકારના પ્રયોગોની સિકવન્સમાં આગળ ઉપર એક ધ્વનિચીપિયા દાખલા તરીકે આપણી પાસે આ એક ધ્વનિચીપ્યો છે અને ધ્વનિચીપિયાના એક છેડે આપણે કોઈ મિરર લગાડેલો છે મિરરથી આપણે એની ઉપર આપાત થયેલું બીમ જે છે એનું પરાવર્તન મેળવી શકીશું એનું પરાવર્તન જે થશે ત્યાં એક આપણે જો બીજો ધ્વનિ ધ્વનિચીપીઓ લઈએ અને બંને ધ્વનિચીપ્યાની તરંગ લંબાઈ માની લો કે એક જ લેવામાં આવે અને આ બીજા ધ્વનિ ધ્વનિચીપિયા ઉપર પણ એક સાદો અરીસો લગાડવામાં આવે અને એનું પરાવર્તન ટૂંકમાં પ્રયોગની હકીકત એવી છે કે બંને ધ્રુજારીઓ બંને બંને ધ્વનિને એક સાથે સામૂહિક અસર કેવી હશે એ જોવા માટેના પણ કેટલાક પ્રયોગો થયા આગળની જે સ્લાઇડમાં આપ જુઓ છો એ પ્રમાણે સૌ પ્રથમ અઢારસો ને સત્તાવનની સાલમાં ફ્રેન્ચ ભૌતિક વિજ્ઞાની જૂલ જુલ સેન્ટોની લિસાજોસ નામના વૈજ્ઞાનિકે આ પ્રકારના પ્રયોગમાં સફળતા પ્રાપ્ત કરી આકૃતિમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે એક ઓપ્ટિકલ બીમ એટલે કે પ્રકાશનું બીમ લેવામાં આવ્યું જેને એક ધ્વનિચ્યા પરથી પરાવર્તિત કરી બીજા ધ્વનિચીપિયા ઉપર કેન્દ્રિત કરવામાં આવ્યું પણ ખ્યાલ રહે આ બીજો ધ્વનિચપ્યો જે કંઈક છે તે એનાથી લંબરૂપે મૂકવામાં આવ્યો છે અને એનું પરાવર્તન એક ટેલિસ્કોપ દ્વારા ઓબ્ઝર્વ એટલે કે અવલોકન કરવામાં આવ્યું તો એની જે પરિણામી અસર મળી એ ખૂબ જ અદ્ભુત અદ્ભુત મળી એ એકચુઅલી એક પ્રકારનો વક્ર જોવા મળ્યો આ જ વક્રને આ ફ્રેન્ચ વૈજ્ઞાનિકના નામ પરથી લિસાજોસ ફિગર તરીકે ઓળખવામાં આવે છે તો ટૂંકમાં લિસાજોસ ફિગરની વ્યવસ્થિત વ્યાખ્યા કરવી હોય તો આપણે કહી શકીએ તેમ वेन ए पार्टिकल इज इन्फ्लूंस्ड साइमल्टेनियली बाय टू सीम्पल हार्मोनिक मोशंस एट राइट एंगल्स टू ईच अदर द रिजल्ट मोशन ऑफ द पार्टिकल ट्रेसिस ए कर्व धीज कर्व आर कॉल्ड ली साजो स्पीकर इट के जयरे कोई एक कण बे अलग अलग सरल आवर्त गति करता तरंगों सा, सा, सामूहिक असर हेठ हे तार कण चौक्स प्रकार वक्र रचते આ વક્રને જ લિસાજો ફિગર તરીકે ઓળખવામાં આવે છે આ જે લિસાજો ફિગર છે એ કેવી હશે એ મૂળભૂત જે બે તરંગો લેવામાં આવ્યા છે જે સરળ ગતિ કરતા તરંગો છે તેના ફેસ તેના ટાઈમ પીરિયડ તેની આવૃત્તિ ઉપર આધારિત છે ટૂંકમાં આ જે પેરામીટર્સ જે આપણે વાત કરી ફ્રિકવન્સી કીધી એમ્પ્લિટ્યૂડ્સ કીધા ટાઈમ પીરિયડ્સ કીધા એમાં જો ફેરફાર થાય તો આ વક્રમાં પણ ફેરફાર થાય અને આ વક્રનો અભ્યાસ કર્યા બાદ આપણે આ જે પેરામીટર જે ઇન્ફ્લુઅન્સિંગ ટુ ધ કરવ જે વક્રની ઉપર જે આકાર છે એના ઇન્ફ્લુઅન્સિંગ પેરામીટર છે એટલે કે વક્રના અભ્યાસ કરવાથી આપણે આ પેરામીટરનો પણ અભ્યાસ કરી શકીએ જ્યારે આપણી પાસે બે ઓસિલેટરી સિસ્ટમ છે બે વાઇબ્રેટિંગ સિસ્ટમ છે એમાંથી એક વાઇબ્રેટિંગ સિસ્ટમના તરંગો વિશેની આપણને પૂરેપૂરી માહિતી છે પણ અન્ય વાઇબ્રેટિંગ સિસ્ટમની તરંગની વિશે માહિતી નથી તો બેને આપણે ભેગા કરીને લંબ સ્વરૂપે આપાત કરીને જે પ્રકારનો વક્ર મળશે એ વક્રનો અભ્યાસ કરીને આપણે અનનોન વાઇબ્રેટિંગ સિસ્ટમના આ જે પેરામીટર્સ કીધા એના વિશે આપણે માહિતી મેળવી શકીએ એમ છીએ આમ હવે આપણે આ વક્રનો તલસ્પર્શી અભ્યાસ કરવા માટે આપણે સમજીશું કમ્પોઝિશન ઓફ ટુ સિમ્પલ હાર્મોનિક મોશન્સ એક્ટિંગ એટ રાઇટ એંગલ્સ એટલે કે જ્યારે બે પ્રકારના સરળ આવર્ત ગતિ કરતા તરંગો એકબીજાને લંબ સ્વરૂપે આ એક તરંગ છે આ બીજું તરંગ છે પણ બંને કેવી રીતે છે લંબ રૂપે છે અને આમ લંબરૂપે જ્યારે એકબીજા ઉપર આપાત થશે ત્યારે તેની પરિણામી અસર શું હશે એ કેટલાક ગણિતીય વિધાનો દ્વારા જોઈશું અત્રે આ સ્લાઇડમાં આપણે જોઈશું તેમ માની લો કે આપણી પાસે આ એક પ્રકારનું તરંગ છે જે સરળ આવર્ત ગતિ કરતું તરંગ છે આ જે તરંગ છે એની ડિસ્પ્લેસમેન્ટને આપણે આ સમીકરણ દ્વારા દર્શાવી શકીએ ડિસ્પ્લેસમેન્ટ્સ એટ ટાઈમ ટી ઇઝ ઇક્વલ ટુ એક્સ અહીં એક્સ લખ્યું છે શા માટે એક્સ કારણ કે ડિસ્પ્લેસમેન્ટ છે એ એક્સ દિશામાં થાય છે ઇઝ ઇક્વલ ટુ એ એટલે એમ્પ્લિટ્યુડ સાઇન ઓફ ઓમેગેટી પ્લસ ડેલ્ટા